જય દ્વારકાધીશ દર્શક મિત્રો હાલ આપણી સાથે અત્યારે પોરબંદરના પોરબંદર ગામના વતની છે થોડા સમય હતા કે ભગવદરથી ભગવદરથી થી હરિદ્વાર ચાલીને ગયા હતા તો તેની વિગત આપણે જાણીએ કાકા કેટલો સમય લાગ્યો હતો આ હરિદ્વાર સુધી આપ ચાલીની યાત્રા કરી આપનું મિશન શું હતું તે અમારા દર્શકોને જણાવો એક મહિનો ને ત્રણ દિવસ બરોબર નું નામ શું છે બાબુ સીધી દેસાણા અ આજે આપણે યાત્રા કરવામાં આવી આપના દ્વારા આ યાત્રાનો હેતુ શું હતો એ તો મન મનથી જેમથી હું કે હરિદ્વાર હાલીને જાવું બરોબર એટલે હાલીને હરિદ્વાર હું એક મહિનો ટ્રેન થી પગ્યો દર પૂર્ણમે પોરબંદર થી અહીંયા આવે છે ને આજે આપ દ્વારકા ભધાઈ રહ્યા છો હરિદ્વાર થી ચાલીને આવ્યા પછી તો આપના દ્વારકા કઈ રીતે આવો છો કે કેટલા સમય આપનો જે આજે જે આપની યાત્રા રહી તેનો આપનો પ્રવાસ કેવો રહ્યો દ્વારકા આ નવમું વર્ષ ઉંદર પણ મેં હાલીને આવું એને બરાબર તો મારા મનને એમ થયો કે હાલીને અડધુવાર જાઉં હરદ્વારથી ભગવાનને પાણી લઈ આવે ગંગાજીને સડાવવાનું એટલે ખાસ કરીને વાત કરીએ તો આપ દ્વારકા એ ગંગાજીના જે ગંગાજીને લઈને આપ દ્વારકા બધા રહ્યા છો ગંગાજી લઈને બરાબર ને તો ભગવાનને ગંગાજીથી પાણી લઈ આવે ને ભગવાનને ચડાવવાનું આપને જે એક મહિનો ત્રણ દિવસ લાગ્યા તે પ્રવાસ આપનો કેવો રહ્યો આપને કેવો અનુભવ રહ્યો અનુભવ સૌરાષ્ટ્ર જેવો કોઈ કોઈ પણ પબ્લિક છે એ સૌરાષ્ટ્રમાં જ છે બરોબર બાકી તો રૂપિયા હોય ના ખેસામાં તો ખાઓ ન હોવું પડે સમજાય ગયું સૌરાષ્ટ્ર જેવી કઈ પણ હોલ ભારતમાં દયા ભાવના છે નહીં બરોબર આ મારો અનુભવ ના કેટલા કિલોમીટર થાય છે હાડારસો કિલોમીટર જેવું થાય બરોબર કિલોમીટર ચાલતા ના પિસ્તાલીસ થી પચાસ કિલોમીટર દરરોજ ને કાપવાના બરોબર આપણી સાથે જે બગોદર ગામના વતની છે તેઓ થોડા જ સમય પહેલાં હરિદ્વાર ચાલીને ગયા અને આજ દ્વારકાના દર્શને વધાર્યા છે જેઓ દ્વારકાધીશના પરમ ભક્ત છે અને દર પૂનમ ભરવા દ્વારકા વધારે છે કેમેરામેન નિલેશ ચાવડા સાથે ઓમ ધોવાણી દ્વારકા ધુળે જય દ્વારકાધીશ